ગણિત આગળ વધીએ છીએ હવે એમાં આપણે ગણો અને આપેલ ચોરસ માં સંખ્યા લખો બરોબર છે આ જેટલા ટપકા આપેલા છે એ આપણે શું કરવાના ગણવાના બરોબર જોઈએ છીએ ગણીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ દસ થયા હવે બીજા ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એનો મતલબ શું ખબર છે જો આમાંય દસ ટપકા થયા આમાંય દસ ટપકા થયા હજી જો અહીંયા બાકી છે ત્રણ ટપકા છે ને એક બે અને ત્રણ તો દસ ને દસ વીસ વીસ ને ત્રણ ત્રેવીસ તો કેટલા થાય બગડે તગડે થાય ને ચલો હવે આગળ વધીએ છીએ જો હવે આ જેટલી ખંજરી દેખાય છે તમને આ એક અને બે આ બધા કેટલા વીસ હવે આ ગણો એક વીસ વીસ પછી એકવીસ આવે ને એક બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ બગડે નવડે ઓગણત્રીસ બરોબર તો અહીં શું આવશે બગડે નવડે ઓગણત્રીસ બરોબર ઓકે હવે જોજો આગળ વધીએ છીએ પાછું આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો આમાં દસ અમાય દસ દસ ને દસ વીસ હવે ગણો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તો બગડે આઠડે અઠ્યાવીસ કેટલા થાય અઠ્યાવીસ બગડે આઠડે અઠ્યાવીસ બરાબર હવે જોજો આય દસ આય દસ દસ ને દસ વીસ વીસ માં કેટલા ટપકા નાખવાના અહીંયા તો એક જ આપ્યો છે તો વીસમાં એક નાખો એટલે કેટલા થાય બગડે એકડે એકવીસ કેટલા થાય બગડે એકડે એક વીસ બરોબર ચલો હવે આગળ વધીએ છીએ તો આ ટપકા જે છે એ દસ આ ખંજરીના ટપકા દસ હવે દસ ને દસ વીસ વીસ ને એક વીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ કેટલા થયા બગડે છગડે છવીસ કેટલા થયા બગડે છગડે છવ્વીસ રેડી ચાલો હવે આગળ વધીએ છીએ હવે આ ટપકા બધાય ગણવાના જોજો એક કડે ક બગડે બે તળે ત્રણ ચોગળે ચાર પાંચે પાંચ છ ગળે છ સાત સાત એકડે મીંડે દસ તો કેટલા થયા તો આના જેટલા જ આ છે જો તો આ કેટલા થાય એકડે મીંડે દસ આ બેને શું કરી દેવાના ભેગા સરવાળો કરી નાખવાનો દસ ને દસ વીસ મેં ઉપર એ તમને કીધું ને હવે પાછા આ બધા ગણવાના વીસ પછી બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ બગડે તગડે ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ બગડે પાંચડે પચીસ તો જવાબ શું આવ્યો બગડે પાંચડે પચીસ બરોબર હવે ચોક આપેલા છે શું આપેલા છે ચોક હલો એ બધાને ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આઈ દસ ચોક છે આઈ દસ ચોક છે દસ ને દસ વીસ વીસ ને એકવીસ ને એક બાવીસ તો બે બગડા બાવીસ ચલો આ ટપકા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને એકડે મીંડે દસ તો આઈ દસ આઈ દસ દસ ને દસ વીસ વીસ પછી એક બગડે સાતલેસ હવે પાંદડા ગણવાના જોજો આ કુંડું છે આ પાંદડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ અને દસ વીસ બરોબર છે એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ ટોટલ કેટલા ચોવીસ સમજાઈ ગયું ચલો હવે આગળ વધીએ છીએ આપણે વાંચો અને લખો ખાલી વાંચતું જવાનું અને લખતું જવાનું લખતા લખતા બોલતું જાજો બે દશક અને એક એકમ પછી ત્રણ ટપકા કરવાના અને લખવાના બગડે એકડે એકવીસ આ એક છે ને આ એકવીસમાં એક એકમ થયો અને બે શું થયા દશક થયા બરોબર હવે બે દશક અને ત્રણ એકમ એટલે જોજો શું થયું બગડે તગડે ત્રેવીસ થયા ને હવે એમાં ત્રણ જે છે શું થયું એકમ અને બે છે એ શું થયું દશક બરોબર જોજો હવે બે દશક અને પાંચ એકમ એટલે શું થયું બગડે પાંચડે પચીસ